નમસ્કાર, હું નેહા ભટ્ટ, ગુજરાતની એક એવી દીકરી જે સરસ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી હતી અને પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી હતી. સપનાઓ બસ પૂરા થવા જઈ જ રહ્યા હતા અને ત્યાં અચાનક જ એક ગંભીર અકસ્માતમાં મારો મેં 80% જેટલો પગ ગુમાવ્યો. અકસ્માત પછી લગભગ 2 મહિના હું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતી. ત્યારે મારા મિત્ર વર્તુળ અને સ્નેહીજણોને જાણ કરી અને જાણ થતાં દરેકનો અનહદ પ્રેમ મને મળવા લાગ્યો. સરકાર તરફથી અકસ્માત સામે વળતર મળે છે, મદદ મળે છે એ વાતની જાણ થઈ અને સરકારમાં મદદ માટે રજૂઆત કરી. સરકાર તરફથી કોઈ પણ પોઝિટિવ સંતોષકારક જવાબ ના મળતા ભગવાને મારા માટે કંઈક તો સારું વિચાર્યું જ હશે, કંઈક તો મારા માટે પણ એમણે નક્કી કર્યું જ હશે. નવા નવા વ્યક્તિના સંપર્કમાં થતા ગયા અને દરેકના તરફથી કંઈક અલગ અલગ સારું અને સાચું માર્ગદર્શન મળવા લાગ્યું અને ત્યારથી મેં જીવનની એક નવી દિશા પસંદ કરી અને લોકોએ મને અહેસાસ પણ કરાવ્યો કે તું વિકલાંગ નથી. હા, શારીરિક રીતે વિકલાંગ જરૂર હોઈ શકે છે પણ માનસિક રીતે તું વિકલાંગ નથી, કારણ કે તારા સપનાઓ બહુ ઊંચા છે અને એ સપનાઓ સાકાર કરવા માટે તું એકલી નથી, અમે બધા જ તારી સાથે છીએ. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશનો 4થો આધાર સ્તંભ એટલે આપણી મીડિયા. અચાનક જ હું પત્રકાર મિત્રોના સંપર્કમાં આવી અને પત્રકાર મિત્રો અને મીડિયા હાઉસ તરફથી મારી ન્યૂઝ અને મારા પોસ્ટરો વાયરલ કરાયા. પછી નાની મોટી દરેક સંસ્થાઓએ મારા વિડીયો અને મારા પોસ્ટર્સ વાયરલ કર્યા. ગુજરાતી એક્ટરો અને નામચીન ઘણા બધા ચહેરાઓએ મને મદદરૂપ થવા નિસ્વાર્થ ભાવે મારા વિડીયો બનાવ્યા અને કહ્યું કે આ વિડીયોથી તને જે પણ મદદ થાય એ ઉપરવાળાએ અમારા માધ્યમથી તને પહોંચાડવા માટે જ અમને મોકલ્યા હશે. અને અચાનક જ મારી જિંદગીમાં ચમત્કાર થવા લાગ્યા, લોકો મારી જિંદગીમાં આવવા લાગ્યા. અમુક લોકોએ જીવન જરૂરિયાત માટે મને મદદ કરવાની ચાલુ કરી, અમુક લોકોએ હોસ્પિટલના ખર્ચાઓ, હોસ્પિટલમાં રહેતા સમયે જ્યારે મારી પાસે કશું જ નહોતું, 2 મહિનાથી મારો પરિવાર હોસ્પિટલમાં મારા જોડે બહુ ખરાબ હાલતમાં હતો, મારા સ્કૂલના મિત્રો અને મારા સ્નેહીજનોએ દરેક ખર્ચો ઉપાડ્યો અને મારા સોશિયલ મીડિયા પરિવારે હું એવરેસ્ટ જઈ શકું, કોઈ સ્પોર્ટ્સમાં જઈ શકું અને આ નાની ઉંમરે મોટા મોટા સપના જોઈ શકું એ માટે 8 થી 10 લાખ સુધીનો હું મારો કૃત્રિમ પગ નખાઈ શકું એ માટે મદદ કરવાનું ચાલુ કર્યું. ધીરે 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 મદદના અંત સુધી હું આવી ગઈ અને આજે હું લગભગ 10 થી 11 લાખ સુધીનો કૃત્રિમ પગ ઉપયોગ કરી અને ચાલી શકીશ બહુ જ જલ્દી. ને જ્યારે ચાલીશ ત્યારે તમને બધાને જાણ કરીશ અને મારું જે સપનું છે કે મારે ઇતિહાસ રચવું છે તો એના સપના તરફ હું આગળ વધીશ. પણ તમે બધાએ ફક્ત મને મારા પગ માટે નહીં પણ જીવન માટે દરેક નાના મોટા ખર્ચાઓ માટે
મને મદદ કરી છે એ માટે તમારો લોકોનો આજે હું આ વિડીયો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવા આવી છું. દરેક લોકોએ મને ઓછામાં ઓછા 1 રૂપિયાથી લઈ અને નિસ્વાર્થ ભાવે વધુમાં વધુ મદદ કરવા માટે કોશિશ કરી છે. એના માટે આ દીકરી તમને બધાને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. અને હા, અમારા અમુક મિત્રોએ હજુ પણ મને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું નહીં કમાઈ શકે ત્યાં સુધી પણ અમે તને દર મહિને અમારાથી યથાશક્તિ મદદ પહોંચાડતા રહેશું. અને આ માટે હું ઉપરવાળા ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા મિત્રો, આવી સંસ્થાઓ, આવા લોકો, આવા દાનવીરો મારા ગુજરાતની ભૂમિમાં પેદા થયા છે. બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જ્યારે ગુજરાતમાં સારા સારા લોકો છે ને, ત્યારે અમુક એવા પણ અસામાજિક તત્વો છે જેમણે મને માનસિક ત્રાસ આપવાનું કામ કર્યું છે, કામ કરે છે અને કામ કરી પણ રહ્યા છે. અને જ્યારે પણ હું કંટાળી જાઉં છું ને અને જીવન જીવવાની ઈચ્છા છોડી દઉં છું, ત્યારે હું ભગવાન પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તે જ બનાવેલી તારી આ દુનિયામાં કોઈને કોઈ પણ જાતનો ડર નથી. જે આજે મારા જોડે થયું છે એ બીજા જોડે બી થઈ શકે છે. અને ત્યારે ભગવાન મારી પ્રાર્થનાઓ સાંભળીને અલગ અલગ રીતે કોઈ પણ ફરિશ્તાઓને મારી જિંદગીમાં મોકલે છે. અને એ ફરિશ્તાઓ મને સાચું માર્ગદર્શન આપે છે અને મારા માટે મારો આધાર સ્તંભ બનીને ઊભા રહે છે અને નિડરતાથી મારા સપનાઓ પૂરા કરવા માટે મને ખૂબ જ હિંમત આપે છે. અને એ પરિવારમાં સૌથી વધારે સહકાર મને પત્રકાર પરિવારનો રહ્યો છે અને એ પત્રકાર પરિવારને હું દિલથી વંદન કરું છું. બસ છેલ્લે હવે મારી વાણીને વિરામ આપતા પહેલાં બસ આટલું જ કહેવા માગું છું કે મારી વાણી, વર્તન અને વ્યવહારથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાને દુઃખ થયું હોય કે મારાથી કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો હું આપની દિલથી ક્ષમા યાચના માગું છું. આશા રાખું છું કે મારી આ ક્ષમા યાચના એ તમે સ્વીકાર કરશો. કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. તો આજે એક દીકરી, એક બેન અને એક સ્ત્રી તરીકે 2 હાથ જોડી અને તમારી પાસે માફી માગું છું. અને હા, મારું સપનું હજુ બાકી છે. એ સપનું પૂરું કરવા માટે હજુ બી તમારા સાથ સહકારની મારે જરૂર છે અને રહેશે. આ દીકરીને તમે આટલો સાથ સહકાર આપ્યો, એમ વધુ પણ સાથ સહકાર આપતા રહેજો એ દિલથી નમ્ર વિનંતી છે. જય હિન્દ.